સુરત શિવછાયા સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક શાળાના બૂથમાં ઈવીએમ ખરાબ થતા આમ આદમી પાર્ટીના ચૂંટણી એજન્ટો દ્વારા કરી ફરિયાદ, સાથે સાથે જ સફેદ ટોપી પહેરીને આવેલા કાર્યકર્તાને રોકતા ઘર્ષણ. રિપોર્ટર અશોક સેલિયા, સુરત. આ ટોપીમાં કોઈ રાજકીય નિશાન નથી. હું તમને શું કહું છું, મારી વાત તમે સમજો છો? તમને આદેશ એવો મળ્યો છે કે પ્લેન ટોપી ના પહેરી શકે છે. હું શું કહું છું, હું તમને એમ કહેવા માંગુ છું, આ ટોપી હોય કે કોઈ બી ટોપી હોય, અમારથી એની કોઈ મતલબ નથી. તમે ટોપી પહેરી આવ્યા એટલે ગેટની બહાર પહેરો, તમે કોઈ બી વસ્તુ હું તમને નહીં કહું. સાહેબ, હું તમને એ જ રજૂઆત કરું છું કે ટોપી પહેરવાની, આ પ્લેન ટોપી પહેરવાની સ્કૂલની અંદર મનાઈ છે. આજે હું એક મુસ્લિમ સંપ્રદાયથી આવ્યો તો હું ટોપી ના પહેરી શકું? ના, કયા સંપ્રદાયની છે એ તમે કઈ રીતના વેરીફાય કરી લીધું? ટોપી, અરે હું મુસ્લિમ સંપ્રદાયમાંથી આવ્યો, હું ટોપી ના પહેરું? વ્હાઈટ ટોપી ના પહેરે એ પહેરી શકે ને? તો આજે આ વ્હાઈટ ટોપી પહેરે છે એને કોઈ ધર્મારે મતલબ નથી, તમારો કોઈ ધર્મારે મતલબ નથી. આ દેશ છે ને આઝાદ છે અને લોકતાંત્રિક દેશ છે. ટોપી પ્લેન પહેર્યામાં કોઈ રાજકીય પક્ષનું નિશાન નથી. તમને ક્યાં સાહેબનો આદેશ મળ્યો છે ટોપી ના પહેરવાની? અને હોય તો નામ? મારું નામ દિનેશ પ્રજાપતિ છે. શું ઇશ્યુ આવેલો છે આ બૂથ પર? જે અમે સાર્વજનિક સ્કૂલ ઉપર છીએ અને અમારે અહીંયા એક મશીનની અંદર ફક્ત બે વોટ પડવાની સાથે જ મશીન બંધ થઈ ગયું છે અને અડધી કલાકથી વોટરો પણ બહાર ઊભેલા છે અને એ વોટરો ઘણા દૂરથી આવેલા હોય, અમરોલી રહેવા જતા રહ્યા હોય હાલમાં, તો વોટરો પણ પરત ફરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક વોટિંગ ઓછું થાય એવો પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગે છે. અને એમ બીજો પ્રશ્ન એવો પણ છે કે અમે લોકો સફેદ પેટી ટોપી જે છે અમારી, એની અંદર કોઈ પણ પ્રકારનું નિશાન નથી અને એ પહેરવાનો કોઈ પેલો પ્રતિબંધ પણ નથી. અમે પહેરીને જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક અમને અટકાવવામાં આવે છે અને ટોપી પણ પહેરવા દેવામાં નથી આવતી. અને વધુમાં અમારા અનિલભાઈ છે, એમને હમણાં સાહેબ સાથે ચર્ચા કરી એ જણાવશે. જી અનિલભાઈ, અહીં જે ઉપસ્થિત અધિકારી છે, પોલીસ જવાનો છે, એમને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ આ ટોપીમાં કોઈ રાજકીય નિશાન નથી, કોઈ નામો નિશાન નથી. આજે હું ખુશ છું, મારે ટોપી પહેરવી છે, હું ટોપી પહેરીને કેમ ના આવી શકું? એણે એવું કીધું કે તમારે ટોપી પહેરીને ગેટની બહાર જે વાત કરવી એ કરો, અહીં અંદરની આ ગેટ હમણાં બંધ કરી દેવામાં આવ્યો છે. અને અહીં સવારમાં એક મોક ડ્રીલ થઈ હતી એક મશીન 5 નંબરના રૂમમાં, તો મોક ડ્રીલ બાદ તરત જ મશીન બંધ થઈ ગયું. અત્યારે મતદાતા આવે તો એ મતદાતા વોટ કર્યા વગર ના જાય છે, એ પાર્ટીશનમાં વોટ થતું નથી. અને અધિકારીને જાણ કરી છે, અધિકારીએ કીધું અમે ઝોનલ ઓફિસરને જાણ કરી છે, મશીન આવે છે, પણ હાલ 30 મિનિટ જેવું થવા આવ્યું, હજી કોઈ મશીન આવ્યું નથી અને અહીં કોઈ સાર સંભાળ લેવું કે કોઈ જાતની વાત સાંભળવામાં આવતી નથી.